સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં લેક્ચર નંબર 1 ની અંદર ચેપ્ટર 6 છે આપણી આસપાસ થતા ફેરફારો, એમાં ટોપિક નંબર 6.1 છે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે એ આપણે આજે જોવાનું છે. તમને પેજ નંબર 46 ઉપર આપેલું છે ચેપ્ટર નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારો. એમાં આપણે પહેલા પ્રસ્તાવના જોઈએ. કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય? શું કીધું છે? આપણી આસપાસની જે વસ્તુ છે એમાં ફેરફાર કરવા માટેની આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ હોય તો શું આપણને રસપ્રદ વાત નહીં હોય? એમ રસ જાગે એવી વાતનું કહેવાય. એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માંગશો? હવે વિચારો કે આપણી આસપાસ જે વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ છે જેને આપણે બદલવા માંગશો? વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છીએ. વાસ્તવિકતા શું છે કે આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, પણ છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ. કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? હવે એવું કીધું છે કે આપણી આસપાસ જે વસ્તુ છે એમાંથી આપણે જાદુ કર્યા વગર કઈ રીતે આપણે એને બદલી શકીએ એવી આપણે વસ્તુની યાદી કરી શકીએ છીએ? આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા રહેતા હોય છે. આપણે આપણી આજુબાજુ જોઈએ તો ઘણા બધા ફેરફાર એવા હોય કે એની મેળા એની જાતે થયા કરતા હોય છે. ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે. ખેતરમાં જોઈએ તો સમયાંતરે એટલે કે સમયની સાથે સાથે શું થાય તો કે પાક બદલાતો રહે. પેલા સાવ બીજ વાવેલું હોય એમાંથી છોડ થાય, બરાબર, પછી એ છોડ મોટો થાય, એમ શું થાય તો કે સમયની સાથે સાથે એ પાક છે એમાં પણ બદલાવ આવતો રહે છે. પાણો રંગ બદલે છે. પાણોમાં શું થાય? રંગ બદલે છે. પેલા લીલા રંગના હશે, પછી તે સુકાઈને શું થશે? વનસ્પતિ પરથી ખરી પડે છે. આ જે ફેરફાર છે એની રીતે થાય છે. પછી છે પુષ્પો ખીલે છે અને કરમાઈ જાય છે. પુષ્પો છે, ફૂલ છે, એ ખીલે છે એની જાતે, પછી શું થશે તો કે કરમાઈ જશે. તો આ પણ એક ફેરફાર થયો. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? હવે આપણા શરીરની અંદર પણ શું કોઈ ફેરફાર થાય છે? તો તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે. હવે આપણા શરીરની અંદર પણ ફેરફાર થાય છે કે આપણા નખ વધે છે, વાળ વધે છે, બરાબર, આપણા શરીરની લંબાઈમાં પણ વધારો થાય છે, વજન પણ વધે છે. તો એની રીતે થતો ફેરફાર છે, એની મેળાએ થતો ફેરફાર છે. શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? હવે તમે વિચારો કે અગાઉ ક્યારે તમારી આજુબાજુ એવા કંઈ ફેરફાર થયા છે કે એની રીતે થતા હોય? શું કેટલાક ફેરફારોને એક સાથે જૂથમાં મૂકી શકાય? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ જેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે? હવે શું કીધું છે? આપણે જૂથમાં મૂકવાના છે કે ફેરફાર જોવાના છે કે કેવો ફેરફાર થાય છે, અને સમાન ફેરફાર હોય એની આપણે યાદી બનાવવાની છે. એના પછી ટોપિક નંબર 6.1 છે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? એટલે કે આ ફેરફાર થાય છે એને ફરીથી ઉલટાવી શકાય છે, એટલે કે મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકાય છે. તો એની અંદર પહેલા છે પ્રવૃત્તિ નંબર 1. એક ફુગો લો, તેને ફૂલાવો. એક ફુગો લેવાનો છે આપણે અને એને ફૂલાવવાનો છે. સાવધાની રાખો કે ફુગો ફૂટી ન જાય. આપણે ફુગો ત્યાં સુધી ફૂલાવવાનો છે જ્યાં સુધી ફુગો ફૂટી ન જાય, બરાબર. ફુગો ફૂટવો જોઈએ નહીં. ફુગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયું છે. હવે શું થશે? આપણે ફુગો ફૂલાવ્યું તો ફુગાનો આકાર છે એ બદલાઈ જશે અને એનું કદ એ પણ બદલાઈ જશે. કદ પહેલા નાનું હતું, હવે કેવું થઈ જશે? મોટું થઈ જશે. કદ એટલે કે ફુગો જે જગ્યા રોકે છે એને આપણે કદ કહેશું, તો કદમાં પણ વધારો થશે. હવે તેમાંથી હવા કાઢી નાખો. હવે જે આપણે ફુગો ફૂલાવેલો છે એના કદ અને આકારમાં ફેરફાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી શું કરવાનું? હવા કાઢી નાખવાની છે. તો આ પ્રવૃત્તિ આપણે કરશું તો આપણને શું જોવા મળશે કે આપણે ફુગાને ફૂલાવીને પછી એમાંથી હવા કાઢી નાખશું તો શું થશે? ફુગો જે મૂળ સ્થિતિમાં પહેલા હતો એવો પાછો આવી જશે. તો આ ફુગો ફૂલાવવો છે એ ઉલટાવી શકાય એવો ફેરફાર છે. આ પ્રવૃત્તિ છે જે ફુગો ફૂલાવ્યો છે એ ઉલટાવી શકાય એવો ફેરફાર છે કે મૂળ સ્થિતિમાં આપણે ફુગાને પાછો લાવી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર 2.
एक कागल नो टुकड़ो लो अने तेने आकृति 6.2 मां दर्शाव्या मुजब वाळो। तमने आकृति नंबर 6.2 आपेली छे एनी अंदर जुओ तो कागल छे एने वाळी वाळवानो छे आकृति 6.2 मां दर्शाव्या मुजब। तेनाथी तमारा कागल नो टुकड़ो रमकड़ाना विमान मां परिवर्तित थई जशे। हवे आपणे एने वाळीने सेमा फेरवानो छे तो के विमान मां, एक रमकड़ानुं विमान बनाववानुं छे। તમને કેટલા સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે? હવે આપણે શું કરશું, એ રમકડાનું વિમાન બનાવ્યું છે અને આપણે હવામાં ઉડાડશું તો થોડા સમય સુધી આપણને હવામાં ઉડાડવામાં મજા આવશે। જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો। હવે શું થઈ ગયું તો કે વિમાનથી આપણે રમાઈ ગયું છે, હવે થાકી ગયા તો શું કરશું તો કે કાગળ છે એને ફરીથી આપણે સીધો કરી નાખશું। તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ કે કાગળમાંથી વિમાન બનાવ્યું અને પછી એને ફરીથી આપણે સીધો કરી શકાય, તો આ ફેરફાર હતો એ કેવો હતો તો કે ઉલટાવી શકાય એવો ફેરફાર। આપણે સીધો કાગળ હતો એમાંથી પેલા વિમાન બનાવ્યું અને વિમાનમાંથી આપણે ફરીથી શું કર્યું, સીધો કાગળ બનાવી નાખ્યો, તો આ કેવું હતું, ઉલટાવી શકાય એવો ફેરફાર હતો। એના પછી છે પ્રવૃત્તિ નંબર 3, લોટની કણકનો એક પિંડો બનાવો, એટલે કે લોટ લેવાનો છે એનો આપણે લોટ બાંધીને એક પિંડો બનાવવાનો છે, લુઓ બનાવવાનો છે, તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો। એમાંથી આપણે શું કરવાનું છે, રોટલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। જો તમે એના આકારથી ખુશ ન થાઓ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માંગશો। હવે રોટલીનો આકાર બરાબર નથી થયો, બરાબર ગોળ થઈ નથી, તો આપણે શું કરશું, ફરીથી જે રોટલી મળેલી છે ને ફરીથી આપણે પિંડામાં રૂપાંતરિત કરશું, પરિવર્તિત કરશું। હવે તમે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે 3 ફેરફારો જોયા તેના વિશે વિચારો, તેમાં સમાનતા કઈ છે? હવે આની અંદર જોઈએ તે રોટલી મળેલી છે એ ફરીથી એ લોટના પિંડામાં રૂપાંતરિત થઈ જશે, પરિવર્તિત થઈ જશે, તો આ ફેરફાર પણ કેવો હતો તો કે ઉલટાવી શકાય એવો ફેરફાર। તો આપણે 3 પ્રવૃત્તિ જોઈ કે પહેલી પ્રવૃત્તિ છે એમાં આપણે ફૂગો ફૂલાવ્યો હતો અને પછી એમાંથી હવા કાઢીને પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો હતો। બીજામાં શું હતું તો કે કાગળમાંથી આપણે વિમાન બનાવ્યું હતું અને વિમાનમાંથી આપણે ફરીથી સીધો કાગળ બનાવી નાખ્યું હતું, અને ત્રીજામાં લોટના પિંડામાંથી જે રોટલી વણેલી હતી એને રોટલી વણેલી હતી અને ફરીથી આપણે એને લોટના પિંડામાં પરિવર્તિત કર્યું હતું। તો આ ત્રણેય પ્રવૃત્તિ એવી હતી કે ત્રણેયને ઉલટાવી શકાય એવી હતી। તો સમાનતા શું છે, ત્રણેયમાં સરખું શું છે, તો કે ત્રણેય ફેરફાર એવા છે કે જેમાં આપણે એને ઉલટાવી શકીએ છીએ। શું એ સંભવ છે કે ફૂગો તેના પૂર્વ આકાર અને પદમાં પુનઃ આવી જશે? પૂર્વ આકાર એટલે કે પેલા જેવો આકાર હતો એવો અને કદમાં એટલે કે પેલા જે નાનું કદ હતું એમાં ફરીથી આવી જશે? તો કે હા, એ ફરીથી આવી જશે। શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે? કાગળ જે આપણે લીધેલો હતો એ વિમાન બનાવવા પહેલા જે હતું કદ એ અને એના પછી સમાન રહે છે? તો કે હા, આપણે કાગળમાંથી વિમાન બનાવ્યું હતું, પછી વિમાનમાંથી આપણે ફરીથી સીધો કાગળ કર્યો તો જે પેલા કાગળ હતો એ જ કદનો પાછો આપણને કાગળ મળશે। શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે? તો કે હા, આપણે જોયું પ્રવૃત્તિની અંદર તો કે ફરીથી પિંડો બનાવવો સંભવ છે। તમે શું તારણ કાઢ્યું, શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે? હવે આ પ્રવૃત્તિમાંથી આપણે શું જોયું, તો કે જે પદાર્થ દ્વારા આપણે પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી એ જ પાછી આપણને પુનઃપ્રાપ્ત એટલે શું, તો કે ફરીથી આપણને મળી જાય છે? તો કે હા, આપણને ફરીથી પાછી મળી જાય છે કે જે મૂળ સ્થિતિમાં હતી। જો હા, તો તેનો અર્થ એ છે કે ફેરફારો આ પ્રવૃત્તિમાં જે ફેરફારો આ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે। પુનઃ પૂર્વ સ્થિતિમાં એટલે કે પૂર્વ એટલે પહેલાની, પુનઃ એટલે ફરીથી, તો કે ફરીથી જે પહેલાની સ્થિતિ છે એમાં આપણે લાવી શકીએ છીએ। ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ। આપણે પ્રવૃત્તિ 3 જોઈ એને હવે આપણે અલગ રીતથી કરવાની છે, એ છે પ્રવૃત્તિ નંબર 4, 5 અને 6, એ આપણે આવતા લેક્ચરમાં જોશું।